શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 22 ઓગસ્ટ 2024 ગુરુવારના દિવસે આવતું શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત એટલે બોળ ચોથના વ્રતની કથા. જે વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે. આ વ્રત ગાય માતાના સેવાનું મહત્વ દર્શાવતું વ્રત છે. શ્રાવણ વદ ચતુર્થીના દિવસે આ વ્રત લેવાય છે. પરણેલી બહેનો એક વખત ભોજન કરીને આ વ્રત કરે છે. બોળિયો એટલે કે વાછરડો, તે પરથી વાછરડાની ચોથ એટલે બોળ ચોથના નામથી આ વ્રત ઓળખાય છે. સાંજે સંધ્યા સમયે જ્યારે ગાય ચરીને પાછી આવે છે ત્યારે એક જ રંગના ગાય અને વાછરડાની પૂજા કરાય છે. આ દિવસે ઘઉં કે છડેલી વસ્તુ ખવાતી નથી, દળવું કે ખાંડવું પણ નહીં એવો નિયમ લેવામાં આવે છે. ગાય માતાની પૂજાનું લેવાતું આ વ્રત ગાય માતામાં 33 કોટી દેવતાનો વાસ કહેવાય છે. એટલા માટે ગાય માતાનું પૂજન કરીને આપણે ગાય પ્રત્યે જે ઋણ છે તે અદા કરીએ છીએ. પ્રકૃતિ માની સેવા જ થાય છે એક પ્રકારે, પશુની સેવા કે જે ગાય માતા આપણને દૂધ પણ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી ગાય માતા છે. ગાય અને વાછરડાનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ગાયની સેવાથી સર્વધન પ્રાપ્ત થાય છે, જીવનમાં સર્વે મનોકામના પૂર્ણ થાય છે. કારણ કે ગાયના શિંગડામાં, મસ્તક ઉપર, મુખમાં, શરીરના અંગે અંગમાં, પૂંછડામાં, ત્યાં સુધી કે ગાયના છાણમાં પણ ઈશ્વરીય શક્તિનો વાસ છે. ગાયનું છાણ કે જે આપણે જેને પોદરો કહીએ છીએ તેને પણ સૂકવીને યજ્ઞ, હોમ, હવન કે ઘરમાં ધૂણી ધખાવી શકીએ છીએ, જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય. ગાયનું દૂધ, દહીં, માખણ, ઘી આદિ પવિત્ર મનાય છે, પૂજામાં વપરાય છે. ત્યારે વર્ષમાં એક વખત ચતુર્થી, જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે, ત્યારે આ શ્રાવણ માસની વદ પક્ષની ચોથના દિવસે બોળ ચોથનું વ્રત લેવાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ બોળ ચોથના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ધેનુ ત્વમ કામ ધેનુ સર્વ પાપ નિવારિણીમ મોક્ષફલ પ્રદાયિની માં માતૃદેવી નમસ્તુતે. બોલો ગૌ માતાની જય. બોળ ચોથની વાર્તા. રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા. તેઓ બંને જ વિધવા હતી. માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા, માલ મિલકતમાં ગણો તો માત્ર એક ગાય અને વાછરડું હતું. શ્રાવણ વદ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો. સાસુમાં નદીએ નાહવા માટે ઉપડ્યા. તેઓ જતા જતા વહુને કહેતા ગયા, અરે વહુ બેટા, આજે બોળચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજે. વહુએ સાસુની વાત સાંભળી. જોગાનું જોગ, એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું. તે વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો તેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું. વહુએ વિચાર્યું કે કયો ઘઉંલો ખાંડીને રાંધવાનો હશે, ઘઉંલાનું ધાન કે વાછરડા ઘઉંલાને. જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી, તે તો ઉપડી સીધી ગાયના ગમાણે. જઈને તેણે ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડળીમાં નાખીને, આંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો. સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા. તેમણે વહુને પૂછ્યું, વહુ બેટા, ઘઉંલો ચડાવ્યો કે નહીં? ત્યારે વહુ બોલી, હા બા, ચડાવ્યો તો ખરો, પણ શું ઉધમાત કરતો હતો, ઘણો જોરાવર, માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળીને સાસુના પેટમાં ફાળ પડી. તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગયા. ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે, લોહીનું ખાબોચિયું ભાળ્યું.
આ જોઈને સાસુમાની આંખમાંથી દડે દડ આંસુ વહેવા લાગ્યા. મનમાંને મનમાં બહુને ભાંડવા લાગ્યા, આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો. પણ હવે શું થાય, આજે બોડજોત છે, હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે એમને શું મોઠું બતાવીશું. સાસુમાએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું. પછી ઘરે આવીને સાસુ વહુ તો અંદરથી કમાડ બંધ કરીને છાના માના આંસુ સારતા બેસી રહ્યા. હવે ઘઉંલાની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી. તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈને એને હાંડલાને સિંગડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો. તે માને બચ્ચે બચ્ચે ધાવવા લાગ્યો. હાંડલાનો કાઠલો એની ડોકમાં જ રહી ગયો. પ્રથમ પ્રહરે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા માટે આવી. જોયું તો કમાડ વાસેલા, સાકળ ખખડાવી, બૂમ પાડી, અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો સાસુ વહુ, બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. અંદર બીકના માર્યા સાસુ વહુ થર થર કાપે છે, જવાબ શું આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા દોડતા ઘેરે આવે છે. ઘઉંલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈને બધાને નવાઈ લાગી. એક બહેન બોલી પણ ખરી, બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો હશે? ઘરમાં સાસુ વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે. વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉંલાને જીવતો દીઠો. એના ગળામાં હાંડલાનો કાઠલો લટકતો હતો. વહુ સાસુમાને બોલી, બાબા જુઓ તો ખરા, આપણો ઘઉંલો જીવતો છે. સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો. તેમણે પણ કમાડની તિરાડમાંથી જોયું તો ઘઉંલો પોતાની માતાને બચ્ચે બચ્ચે ધાવતો હતો અને બધી બહેનો પૂજાની તૈયારી કરવા લાગી. સાસુમાના હરખનો પાર ન રહ્યો. સાસુ વહુએ તો ઘરના કમાડ ઉઘાડ્યા અને બહાર આવ્યા. તેમણે બધી બહેનોને આવકાર આપીને સાચી હકીકત કહી, પછી હર્ષના આંસુ સારતા કહ્યું, બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે, અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું. સાસુએ ઘઉંલાના ગળામાંથી કાઠલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો. પછી સૌએ ભેગા મળીને ગાય વાછરડાની પૂજા કરી. સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું. તે દિવસથી ગામની તમામ બહેનો બોડજોતનું વ્રત કરવા લાગી અને નિર્ણય પણ લીધો કે હવે દર વર્ષે બોડજોતનું વ્રત કરીશું. તે દિવસે ખાંડીશું નહીં, દળીશું નહીં. ગાય માતાના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, માટે જ બધા ગાય માતાની આજે પૂજા કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. હે ગાય માતા, તમે જેવા આ સાસુ વહુને ફળ્યા, આ પૂજા કરતી બહેનોને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. અમને જાણે અજાણે પાપ દોષમાંથી મુક્તિ અપાવજો. બોલો ગૌ માતાની જય. તો મિત્રો, આપણે સાંભળી શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થીનું વ્રત, બોળ ચોથના વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ગૌ માતાનું વ્રત હોય, ગૌ માતાની સેવા કરતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અવશ્ય થાય છે. ત્યારે પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે ગાયોના રક્ષક ગોવિંદ ભગવાન, હે ગોપાલ, અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો, અમારા સંતાનની રક્ષા કરજો. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે, દેહી મેં તન્નયમ કૃષ્ણમ વા અહમ શરણમ ગતા. બોલો ગાયોના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.